नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। धोरण एक विषय कलरो। आपणे आगळना वीडियोमां जोयुं के आपणे होलनी वस्तु एटले के जे बैठक रूमनी वस्तुओ छे त्यां सुधीनो अभ्यासक्रम करेलो छे। हवे आगळ जोईए, नीचे आपेली पेटर्ननो महावरो करो। अहींया तमने पेटर्नो आपेली छे, एमां पहेला बॉक्सनी अंदर पहेला खानेनी अंदर पेटर्न आखी पूरी आपेली छे अने बाजूमां टपका छे, तो टपका जोड़ीने तमारे पेटर्न पूर्ण करवानी छे। तो पहेला छे सीधी लीटी, तो एने तमारे पेन्सिलनी मददथी टपका जोड़वाना छे। पछी आडी लीटी, एने पण तमारे टपका जोड़ी अने बधी ज पेटर्न पूर्ण करवानी छे। त्यार पछी त्रासी लीटी, फरीन पाछी त्रासी लीटी, आ रीते बधी ज पेटर्न तमारे टपका जोड़वाना छे पेन्सिलनी मददथी अने बधी ज पेटर्न पूर्ण करवानी छे। हवे आगळ जोईए, नीचे आपेली पेटर्ननो महावरो करो। एटले के आना जेवी ज पेटर्न करवानी छे, जेमां एक पेटर्न तमने पूरी रीते बनावेली छे अने बीजामां टपका जोड़ेला छे, तो एना ऊपर तमारे पेन्सिल फेरवी अने बधा टपका जोड़ी देवाना छे। अने एना जेवी ज नीचे चार चार लाइन छे, ए तमारे टपका जोड़ी अने पेटर्न जोड़वानी छे अने महावरो करवानो छे। हवे जुओ आगळ, नीचे आपेली पेटर्ननो महावरो करो। आ पण पेटर्न ज छे, पण एमां आकारो आपेला छे, जे चोरस, गोळ, अर्धगोळ, लंबचोरस अने त्रिकोण, एमां पण तमारे टपકા જોડવાના છે અને ટપકા જોડીને બધી જ પેટર્ન પૂર્ણ કરી અને પેટર્ન આગળ વધારવાની છે। આગળ જોઈએ, નીચે આપેલી વાર્તા ચિત્ર સમજો અને સૌને કહો। અહીંયા તમને એક ફુગાવાળાનું ચિત્ર આપેલું છે અને બાળકો અને ફુગાવાળા વિશે જે કંઈ વાર્તા છે એનું ચિત્ર આપેલું છે। તો આપણે જોઈએ કે બાલુ કાકા ફુગા વેચવા આવે એટલે સૌ બાળકો ફુગા લેવા પડાપડી કરે। કોઈ પણ ફુગાવાળા હોય ત્યારે બાળકો દોડાદોડી કરે અને પડાપડી કરે કે મને પહેલાં મને પહેલાં। એ જ રીતે એક ફુગાવાળા ભાઈ આવે છે, એટલે કે બાલુ કાકા, અને બાળકો બધા ફુગા લેવા માટે આવે છે। હવે એમાં એક ચિંટુ નામનો છોકરો હોય, તો ચિંટુ કહે, પપ્પા હું તો બધા જ ફુગા લઈશ। આમ કહી ચિંટુએ બધા જ ફુગા પોતાના હાથમાં લઈ લીધા। હવે ચિંટુ નામનો છોકરો હોય, એના પપ્પા હોય, તો એણે એના પપ્પાને વાત કરી કે હું બધા જ ફુગા લઈશ એમ કરી અને કોઈના જવાબ સાંભળ્યા વગર બધા જ ફુગા પોતે હાથમાં લઈ લીધા। હવે આગળ જોઈએ, ફુગામાં ગેસ ભર્યો હતો, તેથી આ ગેસ સાથે ચિંટુ ઊંચે ખેંચાવા લાગ્યો। હવે ફુગા કેવા હતા, તો કે ગેસ ભરેલા। ગેસના ફુગા હોય એટલે તમને ખબર છે, જો હાથમાંથી છૂટી જાય અથવા તો આપણે હાથમાં પકડી રાખીએ તો એ ઊંચે ઉડવા લાગે, તો ફુગા તો ઝાઝા હતા। અને ચિંટુભાઈ છે એ નાના એવા હતા, એને બધા જ ફુગા હાથમાં લીધા, તો ફુગા તો આકાશમાં ઉડવા લાગ્યા, એની સાથે ચિંટુભાઈ પણ ઊંચે ચડવા લાગ્યા। હવે તો બધાને ચિંતા થવા લાગી કે હવે શું થશે, તો ચિંટુને યાદ આવ્યું મારી પાસે તો પિન છે, પિન વડે ફુગા ફોડી નાખું। તરત જ ચિંટુને એવો વિચાર આવ્યો કે હવે મારે શું કરવું, તો એને યાદ આવ્યું કે મારી પાસે પિન છે એટલે હું ફુગા ફોડી નાખું તો એમાંથી હવા એટલે કે ગેસ નીકળી જશે। હવે ચિંટુએ એક પછી એક ફુગા ફોડવાનું શરૂ કર્યું, એને એક પછી એક ફુગાને પિન અડાડી, એટલે પિન લગાવવાથી ફુગો ફૂટી જાય ને એમાંથી ગેસ ઓછો થવા માંડે। ફુગાની હવા ઓછી થવાથી ચિંટુ નીચે આવતા જ પપ્પાએ એને પકડી લીધો અને સૌ રાજી રાજી થઈ ગયા। પપ્પાએ કહ્યું, ખૂબ સરસ બેટા, હવે જો ચિંટુ નીચે આવ્યો એટલે એના પપ્પાએ પકડી લીધો, પછી કીધું કે તે તો તારું મગજ દોડાવીને સરસ કામ કર્યું, પણ કોઈ દિવસ આપણે વડીલોની સલાહ લીધા વગર નાના હોય ત્યાં સુધી કોઈ કામ જાતે કરવું જોઈએ નહીં। આગળ જોઈએ, નીચેના બે ચિત્રો વચ્ચે શો તફાવત છે તે બીજા ચિત્રમાં દોરો। અહીંયા તમને બે ડોલનું ચિત્ર આપેલું છે, એમાં એકની અંદર તમને અહીંયા ડોલના કળા અને એનો સળિયો આપેલો છે, બીજામાં નથી, તો આપણે અહીંયા એના જેવી જ પેટર્ન દોરી અને ચિત્ર પૂર્ણ કરવાનું છે। અહીંયા બે ગોળ રાઉન્ડ કરવાના છે અને વચ્ચેથી ડોલનું સ્ટેન્ડ એટલે કે આપણે જે સળિયો છે ઉપરનો પકડવાનું હેન્ડલ એ બનાવવાનું છે અને બે ચિત્ર સરખા કરવાના છે। એ જ રીતે અહીંયા ટબનું ચિત્ર છે, તો ટબમાં હેન્ડલ છે અને આ આગળનું ટબ છે એમાં હેન્ડલ નથી, તો તમારે પેન્સિલની મદદથી બાજુના ટબમાં જેવું હેન્ડલ બનાવેલું છે એવું કરી અને ચિત્ર પૂર્ણ કરવાનું છે। આગળ જોઈએ, અહીંયા બે ટેબલનું ચિત્ર છે, તો ટેબલ ઉપર જે ડિઝાઇન છે એ આગળના ટેબલમાં નથી, તો એના જેવી ચારેય ખૂણા ઉપર તમારે ગોળ અને વચ્ચે એક મોટું ગોળ કરી અને એમાં તમારે સૂર્ય જેવો આકાર બનાવવાનો છે। આ રીતે બે ટેબલ સરખા કરવાના છે। બાજુમાં છે પાટલી, તો પાટલીના બે પાયા છે અને આ પાટલીમાં પાયા ત્રણ છે, તો આપણે ત્રણ પાયા બનાવી અને પેટર્ન પૂર્ણ કરવાની
છે આગળ જો એ જ રીતે તમને બે દીવાનું ચિત્ર આપેલું છે જેમ અહીંયા તમને દીવામાં આકાર આપેલો છે એ નથી તો તમારે અહીંયા બનાવવાનો છે અને અહીંયા સીધી બે લીટી કરી ગોળ ટપકા કરી અને પહેલા દીવા જેવો દીવો બનાવી અને આ તમારે તફાવત જે છે એ પૂર્ણ કરવાનો છે એ જ રીતે બાજુમાં અહીંયા કાર્ટૂન એટલે કે બિલાડીનું ચિત્ર આપેલું છે તો એમાં મોઢું આંખ નાક બધું જ બરાબર છે પણ આગળની બિલાડી છે ને કાન બનાવેલા નથી તો તમારે જેવા કાન બાજુના ચિત્રમાં છે એવા જ કાન કરી અને તફાવત પૂર્ણ કરવાનો છે આગળ જોઈએ એમ બે ફૂલના ચિત્રો છે તો પાન અને ફૂલ તો છે પણ એની અંદર જે લીટીઓ છે એ બાકી છે તો તમારે પાનની અંદર લીટી કરવાની છે ફૂલની અંદર લીટી કરવાની છે અને વચ્ચે ગોળ ટપકા કરી અને બાજુના ફૂલ જેવું જ ફૂલ બનાવવાનું છે હવે અહીંયા બે પાન છે તો એમાં પણ એ જ રીતનું છે પાનની અંદર લીટીઓ આપેલી નથી તો તમારે આ પાનની અંદર એના જેવી જ લીટીઓ કરી અને પાન પૂર્ણ કરવાનું છે હવે આગળ જોઈએ અહીંયા તમને બે ઉંદરના ચિત્ર છે તો એક ઉંદરની પૂંછડી છે અને બીજા ઉંદરને નથી તો તમારે આ ઉંદરની પૂંછડી દોરી અને ચિત્ર પૂર્ણ કરવાનું છે હવે છે ભમરડાનું ચિત્ર તો એની અંદર તમારે ડિઝાઇન બનાવવાની છે જેમાં ત્રિકોણ એટલે કે તમે એમ આકાર કે ડબલ્યુ આકાર જે કંઈ બનાવો એવી પેટર્ન બનાવવાની છે અને પછી ગોળ મીંડા કરવાના છે નીચે કાળા ગોળ ટપકા ઘાટા ટપકા કરવાના છે આ રીતે તમારે પેટર્નનો નમૂનો કોઈ પણ હોય તો બાજુમાં આપેલી હોય એમાં પેટર્ન પૂર્ણ કરવાની છે અને મહાવરો કરવાનો છે ચાલો આગળ જોઈએ પિન્ટુભાઈને બગીચાના સામેના દરવાજે દાદા સુધી પહોંચાડો અહીંયા એક છોકરો એટલે કે પિન્ટુની ચિત્ર છે અને અહીંયા એના દાદાજીનું ચિત્ર છે તો તમારે ભૂલ ભલવણી છે તમે ક્યાંય બગીચામાં ગયા હોય તો ભૂલ ભલવણીનું તમે જોયું હોય તો તમારે રસ્તો ક્યાંય બંધ થતો ન હોય એ રીતે દાદાજી પાસે ચિન્ટુભાઈને પહોંચાડવાના છે તમારે પેન્સિલની મદદથી લીટી કરતું જવાનું છે અને રસ્તો ક્યાંય બંધ ન હોય એ રીતે ચિન્ટુભાઈને દાદાજી પાસે પહોંચાડવાના છે જેમ જેમ તમે આગળ જશો એમ રસ્તો ખુલ્લો હોય તો જ તમારો રસ્તો સાચો ગણાય જો ક્યાંય પેન અટકતી હોય અને બહાર નીકળવાની જગ્યા ન હોય તો એ રસ્તો આપણો ખોટો એ રીતે તમારે પેન્સિલથી આગળ જવાનું છે અને ચિન્ટુભાઈને એના દાદા પાસે પહોંચાડવાના છે આ રીતે ચાલો હવે આગળ લીટી દોરીને રસ્તો બતાવો જેમ આપણે ભૂલભૂલોણીમાં લીટી દોરી એ જ રીતે અહીંયા ગોળ છે ષટકોણ છે અને ચોરસ છે તો લીટી છે એની બાજુમાં અડકવા દેવાનું નથી વચ્ચે વચ્ચે લીટી કરીને આપણે રાઉન્ડની બહાર નીકળવાનું છે આ રીતે તમારે પેટર્ન દોરવાની છે અને એ જ રીતે ષટકોણ અને ચોરસમાં પણ કરીશું આગળ ટપકા જોડી ચિત્ર દોરો અને તેમાં તમને ગમતા રંગ પૂરો પૂરેલા રંગોને ઓળખો અને ચિત્રના પ્રાણીઓને ઓળખો જો અહીંયા તમને અમુક ચિત્રો આપેલા છે એ અડધા દોરેલા છે અને અડધામાં ટપકા છે તો ટપકા તમારે જોડી અને ચિત્ર પહેલાં પૂર્ણ કરવાનું છે તો તમે આપણે કૂતરાનું ચિત્ર છે અને ટપકા જોડી અને ચિત્ર પૂર્ણ કરશો એટલે તમને ખબર પડશે કે આ ચિત્ર કયું છે તો કે કૂતરાના મોઢાનું ચિત્ર છે આ રીતે તમારે પહેલાં ટપકા જોડી ચિત્ર ઓળખવાનું છે પૂર્ણ કરવાનું છે અને પછી એમાં રંગ પૂરવાનો છે એ જ રીતે અહીંયા બિલાડીનું ચિત્ર છે એમાં તમે ટપકા જોડશો એટલે આખું જ મોઢું બરાબર વ્યવસ્થિત થઈ જશે અને પછી ટપકા જોડી ચિત્ર ઓળખો એટલે ખબર પડશે કે આ બિલાડીનું મોઢું છે એ રીતે તમારે ટપકા જોડવાના અને પેટર્ન પૂર્ણ કરી અને પછી એમાં રંગ પૂરવાનો છે એ જ રીતે નીચે માછલી અને પતંગિયામાં પણ ટપકા જોડી અને રંગ પૂરવાનો છે તમને મનગમતો આગળ બે પાનનું ચિત્ર છે એમાં પણ એમ જ છે ટપકા જોડવાના છે અને મનગમતો રંગ અથવા તો યોગ્ય રંગ પૂરવાનો છે અને આની અંદર તમારે મીણિયા કલર પૂરવાના છે સ્કેચપેન કલર કે વોટર કલર પૂરવાના નથી ચાલો હવે આગળ જોઈએ ચાલો છાપકામ કરીએ નીચે આપેલી યાદી મુજબની છાપ પાડો હાથનો પંજો રૂપિયાનો સિક્કો પાંદડું કે હાથનો અંગૂઠો તો આપણી પાસે અત્યારે હાથનો પંજો છે એ તમારે જે જગ્યા છે તમારા બાળક પ્રમાણેની આમાં જગ્યા છે તમારે એ પંજો રાખવાનો છે અને એના ફરતી પેન્સિલ ફેરવી અને એક પંજાનું ચિત્ર તૈયાર કરવાનું છે અથવા તો અંગૂઠો અંગૂઠો રાખો એને ફરતું તમે પેન્સિલ ફેરવો એટલે પહેલાં તો અંગૂઠાનું નિશાન પડશે અને પછી તમારે બોલપેનથી અંગૂઠાની અંદર જો તમે આવી રીતના સાઇન લગાવો અને પછી પણ છાપ પાડો તો પણ પડી શકે આ રીતે તમારે અંગૂઠો રૂપિયાનો સિક્કો કે હાથના પંજાની છાપ પાડવાની છે આ રીતે આપણે અહીંયા આપેલું ચેપ્ટર પૂર્ણ થાય છે.